ત્રણ એકમો છે, લંબાઈ માપવા માટેના કેટલા એકમો છે? ત્રણ એકમો છે. કયા કયા? તો એક છે સેન્ટીમીટર, એક છે મીટર અને ત્રીજું છે કિલોમીટર. આ ત્રણ એકમોનો ઉપયોગ કરી અને આપણે લંબાઈ માપી શકીએ છીએ. સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર આ સૌથી નાનો એકમ છે, સૌથી નાનો એકમ છે અને કિલોમીટર એ સૌથી મોટો એકમ છે. સેન્ટીમીટર સૌથી નાનો એકમ છે લંબાઈનો અને કિલોમીટર સૌથી મોટો એકમ છે. તમારે બ્રેક્સમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે એક લંબાઈ માપવા માટેનો સૌથી નાનો એકમ કયો, તો તમારે લખવાનું છે કે સેન્ટીમીટર. અને એમ પૂછાય કે સૌથી મોટો એકમ કયો, તો તમારે લખવાનું છે કિલોમીટર. હવે છે સેન્ટીમીટર, તો સેન્ટીમીટર આખું અડધું મોટું લખીએ તો એને ટૂંકમાં સેમી પણ કહેવાય છે. તમે આગળ સાંભળ્યું હશે સેમી, કિમી, મીટર, તો સેન્ટીમીટરને ટૂંકમાં શું કહેવાય છે? સેમી. એવી જ રીતે મીટરને ટૂંકમાં કહેવાય છે ખાલી મી. શું કહેવાય છે? મી. અને એવી જ રીતે કિલોમીટરને શું કહેવામાં આવે છે? કિમી. સેમી, મી એન્ડ કિમી આ એના શોર્ટ ફોર્મ છે, એટલે કે આ એના ટૂંકા નામ છે. હવે આગળ જોઈએ કે સેન્ટીમીટર એટલે શું, કિલોમીટર એટલે શું અને મીટર એટલે શું, કેવી રીતે એનું માપન કરવાનું છે, એ લોકોને કઈ રીતે માપવાનું છે. તો આપણે નાની નાની વસ્તુઓ માપવાની હોય, જેમ કે બોલપેનની લંબાઈ છે, ફૂટપટ્ટીની લંબાઈ છે, તો એ આપણે શેમાં માપીશું? સેમીમાં. પછી એનાથી થોડી વધારે લંબાઈ માપવાની હોય, ધારો કે બગીચાની લંબાઈ છે, અથવા તો વર્ગખંડની લંબાઈ છે, અથવા તો દરવાજાની લંબાઈ છે, એ આપણે શેમાં માપીશું? મીટરમાં માપીશું. અને કિલોમીટરમાં શું માપવાનું છે? તો એક ગામથી બીજા ગામનું અંતર, અથવા તો એક જગ્યાએથી બીજા સ્થળનું અંતર, એક સ્થળથી બીજા સ્થળનું અંતર. હવે આપણે ઘણીવાર ઘરમાં બી ચર્ચા થતી હોય છે કે અમદાવાદથી, ખરે દાહોદથી અમદાવાદ કેટલું દૂર છે, તો ઘરમાં કહેતા હોય છે કે 200 કિલોમીટર. કેટલું હોય છે? 200 કિલોમીટર. એવી જ રીતે એમ કહેતા હોય છે કે દાહોદથી લીમખેડા કેટલું દૂર છે, તો કહેતા હોય છે કે 30 કિલોમીટર. તો એક ગામથી બીજા ગામનું અંતર અને એક સ્થળથી બીજા સ્થળનું અંતર માપવા માટે શેનો યુઝ થાય છે? તો કિલોમીટરનો યુઝ થાય છે. દૂરનું અંતર માપવા માટે શેનું અંતર માપવા માટે? દૂરનું. સૌથી નજીકનું અંતર માપવા માટે સેન્ટીમીટર, એનાથી થોડું વધારે અંતર માપવા માટે મીટર, અને એક ગામથી બીજા ગામનું અંતર એટલે કે દૂરનું અંતર માપવા માટે કિલોમીટરનો યુઝ થતો હોય છે. હવે આગળ જોઈએ તો 100 સેન્ટીમીટર. હવે આના પરથી તમને અંદાજ આવશે કે કેવી રીતે આ સેન્ટીમીટર નાનું છે અને કિલોમીટર મોટું છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે. 100 સેન્ટીમીટર હોય ત્યારે શું થાય? 1 મીટર. એવી જ રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર તો 1 મીટર અને એવી જ રીતે 1 મીટર તો 100 સેન્ટીમીટર. આ બંને વસ્તુ તમને શા માટે લખાવું છું? કારણ કે તમને જે આગળ દાખલા આવશે એમાં તમને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું આવશે, એવી જ રીતે મીટરમાંથી સેન્ટીમીટરમાં પણ ફેરવવાનું આવશે. હવે આ થઈ વાત સેન્ટીમીટર અને મીટર. હવે આગળ આપણે જોઈએ તો કિલોમીટર પર જોઈએ તો કિલોમીટર કેવી રીતે થશે? તો 1000 મીટર. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. હવે તમને ખબર પડી ને 1000 કિલોમીટર, 1000 મીટર થાય ત્યારે ખાલી 1 કિલોમીટર થાય છે. જેથી કરીને આ નાનો એકમ છે અને આ કેવો એકમ છે? મોટો એકમ છે. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. અને એવી જ રીતે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે. આનો હું તમને ફોટો પાડીને મોકલીશ, એ તમારા બુકમાં લખી દેવાનું છે અને સાથે સાથે એને યાદ પણ રાખવાનું છે. આ વાત થઈ સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરની. હવે આપણી બુકમાં અમુક પિક્ચર્સ આપેલા છે, અહીંયા જઈને દોરેલા છે. હવે અહીંયા એક ઢીંગલી ચોક તમને ચિત્ર જોવાય છે. હવે એનો એક હાથ છે, એક હાથ છે ને બીજો હાથ આપણે દોરવાનો છે. તો કઈ રીતે દોરવાનો છે? તેનો બીજો હાથ 1 સેન્ટીમીટર લાંબો દોરવાનો છે. એટલે કે આ જે માપનો છે એ તમારે પહેલા ફૂટપટ્ટીથી માપવાનું કે કેટલું થાય છે, અને એના પરથી, ધારો કે આ 1 સેન્ટીમીટર નો થયો તો એના કરતા 1 સેન્ટીમીટર વધારે લાંબો દોરવાનો છે, એટલે વત્તા 1 સેન્ટીમીટર. તો કેટલા સેન્ટીમીટર થશે? 1 સેન્ટીમીટર
बताई सेंटीमीटर એટલે તમારે બીજો હાથ 2 સેન્ટીમીટર નો દોરવાનો છે આ બીજો હાથ કેટલા સેન્ટીમીટર નો દોરવાનો છે 2 સેન્ટીમીટર નો દોરવાનો છે આ તમારે ફૂટ પટ્ટીથી માપીને કરવાનું છે એવી જ રીતે 1 સેન્ટીમીટર નાનો કપ દોરો આ જે કપની લંબાઈ છે એના કરતા તમારે 1 સેન્ટીમીટર નાનો કપ દોરવાનો છે ધારો કે આ કપ 2 સેન્ટીમીટર નો છે કેટલા સેન્ટીમીટર નો છે 2 સેન્ટીમીટર નો છે તો તમારે બીજો કપ એની બાજુમાં 1 સેન્ટીમીટર નો દોરવાનો છે बमणू करता डबल दस
એવી જ રીતે ધારો કે બોલો 4 ગુણ્યા 800 કેટલા લખ્યા છે કે 4 ગુણ્યા 800 તો અહીંયા કેટલા મીંડા છે 2 તો 2 ના 2 મીંડા મૂકી દેવાના પછી ખાલી આ બંનેનો ગુણાકાર કરવાનો 4 8 32 આ રીતે આપણે ગુણાકાર કરવાનો છે હવે આ થયું